આજથી આપણે વિદ્યાર્થીઓ શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર આઠ જેનું નામ છે ચતુષ્કોણ વિદ્યાર્થીઓ ચતુષ્કોણ વિશે તમે અગાઉમાં એટલે કે આઠમા ધોરણમાં શીખી ગયા છો તમારે ચતુષ્કોણની રચનાઓ આવતી એના થોડાક દાખલા હોય આવતા આઠમા ધોરણમાં અહીંયા આપણે ચતુષ્કોણની ભાઈ વિશે સમજ મેળવવાના છીએ તો સૌથી પહેલો પ્રશ્ન ચતુષ્કોણ કોને કહેવાય તો ચતુષ્કોણની વ્યાખ્યા સમજાવવા વિદ્યાર્થીઓ મારે તમને એવું કહેવું પડે કે ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી ચતુષ્કોણ બને છે કોઈ પણ ભાઈ ચાર બિંદુ લઈ લ્યો એને તમે ક્રમમાં જોડી દો તો શું બને ચતુષ્કોણ પણ ઈ ચારેય બિંદુઓ અસમરેખ ન હોવા જોયો કારણ કે સમરેખ હોય એક બે ત્રણ ચાર તો એ ચારેય બિંદુ ભેગા મળીને રેખા બનાવે ત્રણ સમરેખ હોય ને એક ઉપર હોય તો 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 ચારેયને જોડો ત્રિકોણ બની જાય એટલે વિદ્યાર્થીઓ સમરેક નો હોવા જોઈએ સમરેક નો હોવા જોઈએ બરાબર એટલે યાદ રાખજો ચાર બિંદુઓ ક્રમમાં જોડીએ તો શું બને ચતુષ્કોણ જો પેલું બિંદુ અહીંયા આપું છું એ બીજું બિંદુ અહીંયા આપું બી ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ આ ચારે ચાર બિંદુઓને આપણે જોડીએ

તો વિદ્યાર્થીઓ એવી રીતે ચતુષ્કોણના દસ અંગો છે જોજો ચાર બાજુ સીડી અને રેખા ખંડ ડીએ ડીએ લખાય એ ડીએ લખાય તો ચતુષ્કોણ ની બાજુઓ કેટલી છે ચાર ચાર બાજુઓ પછી આવશે વિદ્યાર્થીઓ ચાર ખૂણાઓ કયા કયા ખૂણા ભાઈ ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકર્ણો વિકર્ણો એમાં આવી જાય કયા કયા છે રેખાખંડ સામા ખૂણા જોડીએ ને એટલે વિકર્ણ બની જાય અને રેખાખંડ બી ડી ફરી એકવાર જોઈ લો કોઈ પણ ચતુષ્કોણ હોય એને વિદ્યાર્થીઓ કેટલા અંગો હોય દસ કે કયા ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકર્ણો ફરી એકવાર વ્યાખ્યા મેં એકદમ સિમ્પલ રીતે વ્યાખ્યા સમજાવી છે ચાર બિંદુઓને ક્રમમાં જોડો તો શું બની જાય ચતુષ્કોણ પણ એની કીધી હો ચારેય બિંદુ સમરેખ હોવા જોઈએ નહીં ત્રણ બિંદુ સમરેખ ન ચાલે બરાબર કારણ કે ત્રણ બિંદુ નીચે ને એક ઉપર આપો તો ત્રિકોણ બની જાય એટલે વિદ્યાર્થીઓ યાદ રાખો ચાર બિંદુને ક્રમમાં જોડવાથી ચતુષ્કોણ બને અને ચતુષ્કોણના કેટલા અંગો છે દસ ચાર બાજુઓ ચાર ખૂણાઓ બે વિકર્ણો તો વિદ્યાર્થીઓ તમે એક નિયમ ધોરણના ત્રીજા ચેપ્ટરમાં ચતુષ્કોણના ચારેય ચારે ખૂણાઓનો સરવાળો પણ આપણે યાદ રાખી લઈએ ભાઈ ચતુષ્કોણના ચારેય ચારે ખૂણાઓનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાઠ અંશ થાય યાદ રાખજો દાખલામાં જરૂર પડશે ચતુષ્કોણના ચારેય જે ખૂણા છે બરાબર એનો સરવાળો કેટલો થવો જોઈએ હવે ભાઈ ખૂણા અને બાજુઓને પ્રકાર પડે છે આપણે લખીએ ચતુષ્કોણના પ્રકારો તમે થોડાક પ્રકારો વિશે નવમામ વાત કરી હતી અહીંયા આપણે વિશિષ્ટ પ્રકારો બધા ભણવાના છીએ વિદ્યાર્થીઓ ચતુષ્કોણનો જે પહેલો પ્રકાર છે એને કહેવાય સમલંબ ચતુષ્કોણ ચતુષ્કોણનો સૌથી પહેલો પ્રકાર એટલે કયો છે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કેમ દોરાય તો તમને ખ્યાલ છે સમલંબ ચતુષ્કોણ માટે છે ને આપણે નવ આઠમા માં એવું કહેતા ભાઈ કે આવી રીતે આકૃતિ દોરાય હું લો નામ આપી દઉં નામ તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે એ બી સીડી તો તમે જુઓ એ બી અને સીડી બે સમાંતર છે

એક જ જોડ સમાંતર હોય જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે ફરી એકર વ્યાખ્યા જોઈ લ્યો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ અહીંયા એ અને સીડી સમાંતર છે બીજી જોડ સમાંતર નથી તો એને કયો ચતુષ્કોણ કહેવાય સમલંબ ચતુષ્કોણ તો મારા એટલે એ અને સીડી બે સમાંતર છે બરાબર માટે આ ચતુષ્કોણ કયો છે સમલંબ માટે ચતુષ્કોણ એ એ સમલંબ ચતુષ્કોણ છે ચાલો અહીંયા આપણો ચતુષ્કોણનો પહેલો પ્રકાર સમલમ ચતુષ્કોણ પૂરો થયો એના વિશે એ પણ કહી દો વિદ્યાર્થીઓ કે અહીંયા આગળ થોડીક નોંધ યાદ રાખો ખૂણો એ અને ખૂણો ડી એકસો ને એંસી થાય શું કામ તો તમે ભાઈ ભણાતા અગાઉના ધોરણમાં એ અને ડી બે ભેગા કરો ને તો સી આકાર બને છે સી આકાર એટલે અંતઃકોણ એવી જ રીતે વિદ્યાર્થીઓ બીજું ખૂણો બી અને ખૂણો સી એ પણ એકસો ને એંસી થાય બરાબર એ અને ડીએ એકસો એસી અને બી અને સીએ એકસો એસી તો આ બે વિદ્યાર્થીઓ ચતુષ્કોણનો બીજો પ્રકાર એને નામ આપીએ સમાંતર બાજુ ચતુષ્કોણ ઓલો કયો હતો સમલંબ ચતુષ્કોણ આ કયો આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનું જરાક આમ ત્રાસો દોરાય એટલે આપણને સમજાઈ જાય બરાબર ત્રાસો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નામ અને અહીંયા તમે જોઈ શકો છો ઓલી આકૃતિ કરતા શું ફેર આ બંને સમાંતર છે અને આ બંને સમાંતર છે તો વિદ્યાર્થીઓ વ્યાખ્યામાં મારે એમ કેવું પડે ને જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની ફરીથી જોઈ લ્યો જે ચતુષ્કોણ માં સામ સામીની બાજુઓની કઈ જોડ કીધી છે ભાઈ બંને જોડ સમાંતર હોય અહીંયા એ અને સીડી એ પણ સમાંતર છે બીસી અને એ એ પણ સમાંતર છે એટલે એને કયો ચતુષ્કોણ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ તો હું લખી શકું ભાઈ અહીં એ સમાંતર સીડી સીડી એ ચાલે ડીસી ચાલે અને બીજું કયું બીસી સમાંતર એ છે બરાબર એ અને સીડી સમાંતર છે બીસી અને એ છે એ પણ સમાંતર છે માટે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ભાઈ એને ટૂંકમાં શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ ને ટૂંકમાં સ બાચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કે છે અને સંકેતમાં શું લખાય ખબર છે તેને સંકેતમાં ચતુષ્કોણ ઉપર એમ કરી દેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી લખાય ફરીથી ભાઈ ચતુષ્કોણની વ્યાખ્યા મેં એકદમ તમને સિમ્પલ રીતે સમજાવી ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી ચતુષ્કોણ બને છે બરાબર ચાર બિંદુ ક્રમમાં જોડો એટલે ચતુષ્કોણ એના કેટલા અંગો છે ભણી ગયા ને ભાઈ ચાર ખૂણાઓ ચાર બાજુઓ અને બે વિકર્ણો એટલે દસ અંગો છે બધા ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ ચતુષ્કોણના પ્રકારમાં મેં પેલો સમજાયો સમાન સમલંબ ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ સમાંતર હોય એને કહેવાય અને ભાઈ જે બંને જોડ બંને જોડ સમાંતર હોય તો એને કયો કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ એને ટૂંકમાં સ બા ચકો સમાંતર બાજુ ચતુષ્કોણ અને વિદ્યાર્થીઓ ચતુષ્કોણ ઉપર કઈ નિશાની કરવાની એમ એવી રીતે લખાય હવે આપણે ભણીએ ચતુષ્કોણનો ત્રીજો પ્રકાર વિદ્યાર્થીઓ ચતુષ્કોણનો જે ત્રીજો પ્રકાર છે એનું સમ બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ ચતુષ્કોણનો પ્રકાર નંબર ત્રીજો સમ બાજુ ચતુષ્કોણ સમ એટલે નામ ઉપરથી જ ખબર પડી જાય સરખી બાજુ દોરવાનું સેજ ત્રાસુ પણ ભાઈ બધી બાજુઓ કેવી છે સરખી છે તો શું લખશું આપણે જે ચતુષ્કોણમાં ચારેય બાજુઓ સમાન હોય અથવા એમય લખી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એમય ચાલે એ લખ નાખીએ આપણે સમાંતર જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બાજુઓ સમાન હોય તેને શું કહેવાય ચતુષ્કોણ કહે છે આમાં શું હતું ભાઈ સામ સામેની બે જોડ સમાન હતી અને આમાં શું છે તો કે ચારે ચાર જોડ સમાન છે એટલે જે ચતુષ્કોણમાં ભાઈ ચારેય બાજુ સમાન હોય એને કયો ચતુષ્કોણ કહેવાય સમાન સમ બાજુ ચતુષકોણ બરાબર છે યાદ રાખજો હું લખી શકું ચતુષકો છે એ કયો છે સમ બાજુ ચતુષ્કોણ છે બરાબર વિદ્યાર્થીઓ તો તમે એક લીટી અહીંયા આવી લખી શકો ભાઈ કે સમ બાજુ ચતુષ્કોણ એ કેવો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમ બાજુ હોય સમાંતર બાજુ તો હોય જ ને કારણ કે આમાં સામ તો સમાન છે જો આ આ બેય સમાન સમાન ને એટલે બાજુ છે બરાબર પરંતુ હવે યાદ રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમ બાજુ નથી સમજુ ચતુષ્કોણ નથી આ સમાંતર બાજુ હતો તેને સમ બાજુ ન કહી શકાય શું કામ કારણ કે એમાં બધી બાજુ સરખી આવતી નથી સમ બાજુ છે એ સમાંતર બાજુ છે બરાબર એટલે આના નિયમો ભાઈ આ આના નિયમો છે ને આમાં લાગે તો એ હાચું એટલે સમ સમાંતર બાજુના નિયમ સમ બાજુમાં લાગે એટલે સમ બાજુ છે સમાંતર બાજુ છે પણ બાજુના નિયમ છે ચારેય બાજુ સરખી કોઈ દિવસ આમાં લાગે નહીં આવું આપણે યાદ રખાય એટલે ખરા ખોટામાં હેતુલક્ષીમાં ક્યાંક આપણને આવડી જાય હવે વિદ્યાર્થીઓ ચોથો ચોથો પ્રકાર ભણીએ લંબ ચોરસ લંબચોરસ એ ચતુષ્કોણનો જ એક પ્રકાર છે લંબ ચોરસ છે ને કાંઈક તો સમાંતર બાજુ જેવું જ છે પણ ફેર એટલો છે આના ખૂણા કાટખૂણા નો હોય અને આના ખૂણા કેવા હોય કાટ ખૂણા હોય બરાબર એટલે હું આમ દોરી શકું એ બી સીડી ચારેય ખૂણા કેવા દોરી દઉં કાટખૂણા લીટી કેમ લખાય જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેને શું કહેવાય તો કે તેને આપણે લંબચોરસ કહે છે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટ ખૂણા હોય એને લંબચોરસ કહી શકાય તો ભાઈ આમ લખું અહીં ચતુષ્કોણ એબીસીડી માં એબી ઇક્વલ ટુ સીડી અને બીસી ઇક્વલ ટુ કોણ છે એડી છે એબી અને સીડી સમાન છે બીસી અને એડી સમાન છે તથા ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો સી ઇક્વલ ટુ ખૂણો ડી ચારે ચાર ખૂણા કેટલાના છે વિદ્યાર્થીઓ નેવું અંશના છે માટે ચતુષ્કોણ એ કયો છે તો કે લંબચોરસ છે બરાબર ને તો ભાઈ આની જેમ આપણે લીટી લખીએ દરેક લંબચોરસ ચોરસ એ કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે દરેક લંબચોરસ કેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ કારણ કે આના બધા નિયમ આમાં લાગે છે સમાંતર બાજુનો નિયમ સામસામેની બાજુ સમાન તો આમાં છે જ પરંતુ અહીંયા લખી દઈએ આપણે પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ એ શું નથી લંબચોરસ નથી કારણ કે ચારેય ખૂણા કાટ ખૂણા હોતા નથી બરાબર એટલે યાદ રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ હોય નહીં હવે એવી જ રીતે વિદ્યાર્થીઓ ચતુષ્કોણનો પાંચમો પ્રકાર જો આપણે જોઈએ તો ચતુષ્કોણનો પાંચમો પ્રકાર છે ચોરસ પેલો કયો ભયણા સમલમ ચતુષ્કોણ બીજો કયો ભયણા સમાંતર બાજુ ત્રીજો સમ બાજુ ચોથો લંબ ચોરસ અને પાંચમો પ્રકાર કયો છે ચોરસ તો ચોરસની વ્યાખ્યા આપતા એમ કેવું પડે જે સમજુ ચતુષ્કોણમાં કયો ચતુષ્કોણ

એટલે છે સોમ બાજુ જોઈ લ્યો પણ આમાં ચારેય ખૂણા નથી ને આમાં છે તો નીચે હું એવું કહી શકું ચતુષ્કોલ ટુ બી સી ઇકોલ ટુ સીડી ઇકોલ ટુ ડીએ ચારેય બાજુ સરખી ખૂણો એ ઇકોલ ટુ બી ઇક્વલ ટુ સી ઇક્વલ ટુ ડી ચારેય ખૂણા નેવું ના એટલા માટે

દરેક લંબ ચોરસ એ ચોરસ નથી આવું આપણે યાદ રાખવાનું હોય કારણ કે ચોરસમાં ચારેય બાજુ સરખી આમાં હોતી નથી હવે વિદ્યાર્થીઓ ચતુષ્કોણનો છઠ્ઠો અને વિશિષ્ટ પ્રકાર છે એને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે ને વિદ્યાર્થીઓ આમ બને જઈએ પતંગની જેમ બરાબર આ એનામ આપી દો ગમે ત્યાંથી એ બી સીડી આમાં શું હોય ખબર પતંગાકાર ચતુષ્કોણમાં આ બંને વિકર્ણો હોય તો આપણે લખીએ જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની બંને જોડ એટલે આની સાથે આ ને આની સાથે આ બંને જોડ સમાન હોય તેને શું કહેવાય પતંગાકાર ચતુષ્કોણ કહે છે બાજુ બાજુની જોડ આપણે કોઈ દી સમાન નથી આવી ભાઈ આમાં આવી એટલે પાસ પાંચ એની જોડ સમાન હોય એને શું કયો ચતુષ્કોણ કહેવાય પતંગાકાર ચતુષ્કોણ પણ વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં નથી એટલે પતંગાકાર ચતુષ્કોણ વિશે આપણે કંઈ ભણવાનું આવશે નહીં તો વિદ્યાર્થીઓ આપણે કેટલા પ્રકાર ભણ્યા ચતુષ્કોણના છ સમલમ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ ચોરસ લમચોરસ અને છઠ્ઠો વિશિષ્ટ પ્રકાર પતંગાકાર આકાર ચતુષ્કોણ તો હવે આપણે આગળ એના દાખલાઓ ઉપર જાશું